उमरगाम तालुकामां गणतरीना कलाकोमां ज 12 वधु इंच वरसाद खाबकता जनजीवन अस्तव्यस्त थई जवा पाम्युं छे। ज्यारे नगरपालिकाना हद विस्तारमां वरसादने कारणे पालिकानी प्री मॉन्सूनी कामगीरी करवामां उतारेली वेठ खुली अने बहार आवी गई छे। नगरपालिकाना वोर्ड नंबर 4 पाणी भराता स्थानिक रहीशो भारी मुश्किलमां मुकाया हता। चोमासा पहेला रोड लेवलिंगनी कामगीरी थता पाणीना निकालनी व्यवस्था नहीं कराता उभी थयेली आ स्थितिने कारणे स्थानिक रहीशोए चूंटायेला कोर्पोरेटरो अने पालिकाना शासको सामे पोतानो आक्रोश व्यक्त कर्यो हतो। કર્યું નથી અહીંયા ગાડી, કઈ કોઈ આવ્યા નથી ને કોઈ ગયા નથી અહીંયા ગાડી, અહીંયા કામ ચાલુ કર્યું નથી એ લોકોએ, જો અત્યારે એમને એમ પડેલું છે, કઈ બીજું જે કામ છે તે બધું એમ જ પડેલું છે, કઈ કામ કર્યું નથી અહીંયા ગાડી, એ લોકો બાજુનું કામ કરે છે પણ અહીંયાનું કામ કંઈ હાથ લગાડ્યું નથી એ લોકોએ, અને પાણી ભરાઈ ગયા છે દેવાલો બધી પાણીથી માટીથી નીચે ઉતરી ગયા છે, પાણી બી ભરાઈ જયા કરે અને પ્લસ ઢેપુ બી ના, મારા નાના નાના છોકરા છે ઘરની અંદર, તો તમે જ્યારે જલ્દી કામ શરૂ કરશો તો ચાલે છે, કેમ કે કેટલા વર્ષથી ખાલી એમ ખોદી ખોદીને રાખે છે, કઈ કામ તો કરતા નથી, તા જો તમે આવીને જોઈ જો, અને રાતે બી અમારું ઘર માં પાણી ભરાઈ ગયું હતું, અને નાના નાના છોકરા છે અમારા, અમે નીચે હુલીએ છે, કોઈ વોર્ડ માંથી કોઈ આવતું છે કે જોવા માટે કે કઈ વારંવારની રજૂઆત છતાં બી નગર ઉમરગામ નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરેલી નથી, અહીંયા આવીને અમારા જે નગરસેવકો છે ચોકલેટ આપે છે, ઉમરગામ નગરપાલિકાનો વોર્ડ નંબર 4 એક બી નગરસેવક અહીંયા મરવા માટે આવેલો નથી, આવતા વખતે કેવી રીતે અમને મત આપવાના અમે જોઈ લઈશું, શું વારંવારની રજૂઆત છતાં બી અહીંયા કરેલું છે, તમે જુઓ અહીંયા બધા ઢાંકણા તેવા જ પડેલા છે, કાલે ગાય અને એનું પારડું નીચે પડી ગયું, લોકોનો ખાતા દમ નીકળી ગયો, એ છે ઉમરગામ નગરપાલિકાનો કારભાર, દલિતો વિસ્તાર, આજે ઉમરગામ ની અંદર છેલ્લા 2 થી વરસાદ નું પાણી નું ગટર લાઈન ની કામગીરી કરેલી, પરંતુ આજ સુધી પૂર્ણ નથી થયું, આજે વરસાદનું પાણી નથી, લોકો ગરકાવ થઈ જવાની સંભાવના રહેલી છે, કારણ કે દલિતો ડૂબી જવાની શક્યતા છે, કારણ કે ગટરનું કામ એકથી ગોકુળના ગાય જેવું કરી રહ્યા છે, એક મજૂર લાવીને બે દિવસ કામ કરે અને ત્રીજો દિવસ નહીં આવે, આજે તમે આ જોઈ રહ્યા છો કે વરસાદનું પાણી જતું નથી, આજુબાજુની દિવાલો અંદર છીનભીન થઈ ગઈ છે અને લાઇટના થાંભલો પડવાની તૈયારીમાં છે, શું આ દલિતો પાસે આટલો જ નહીં, બીજા વિસ્તારમાંથી પાણી કાઢવા જાય, આ લોકોને રોહિતવાસમાંથી કાઢવા દીધું, બારિયાવાડમાંથી કાઢવા દીધું, તળાવમાં પડો, અને જ્યારે ચીફ ઓફિસરને મળવા જાય ત્યારે થશે વરસાદ તો પડવા દો, આ બધી વાત કરે છે, શા માટે દલિતોને હેરાન કરો છો, શા માટે દલિતોની હાથે એ કરી રહ્યા છે, એ અમારા ગરીબોને હું કરો એ હેરાન કરી રહ્યા છે, શું હું ભારતીય જનતા પક્ષને દલિતો વોટ નથી આપ્યો, દલિતોએ જ આ ભારતીય જનતા પક્ષ અહીંયાથી ઊભો કર્યો છે, અને દલિતોને ભારતીય જનતા પક્ષની અંદરથી આ વિસ્તારની અંદર 580 મતો મળેલા છે, આજે આ ઉમરગામની અંદર માયણ સમાજના આજે કોઈ જોવા નથી આવતું, વોર્ડ નંબર 4 સભ્ય એક પણ સભ્ય અહીંયા ફરકતું નથી, કોઈ આવવા તૈયાર નથી, 4 વોર્ડના સભ્ય એક પણ વોર્ડનો આજે આ સુધી મુલાકાત લીધી નહીં મળે, અને પાણીનો ગળે ખાલી પ્રમુખ બનવાનો એટલે દાવેદારી કરવા જાય, ટાઉન પ્લાનિંગ બનાવવાનું પેલાને દાવેદારી કરવા જાય, તો આજે આ ચેરમેન કારોબારી ચેરમેનને પણ કાલે રજૂઆત કરી, ગઈકાલે જ ગયો હું અને વાત કરી ચીફ ઓફિસર કે સાહેબ આ પાણી તો ભરવા દો, પણ આજે દલિતો ડૂબી જશે તો ચીફ ઓફિસરને અને તમામને આ બધી એને નગરપાલિકાને જવાબ આપવાનું રહેશે, હું એ કહેવા માગું છું કે આજે આ ઘટી ગાડીના પાણી અમારા બાજુ દિવાલોની કાનમાં પડી રહે અને ઘેરો પડી જશે, એની જવાબદારી સંપૂર્ણ ચીફ ઓફિસરની જ રહેશે, બીજા કોઈની નહીં, પણ સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસર અને અહીંયાના નગરસેવકોને બધી પ્રમુખશ્રીઓને એ બધાને એ જવાબદારી રહેશે, જેટલા ચૂંટાયેલા સભ્યો છે તેના પર જવાબદારી રહેશે, કારણ કે આ વોર્ડની કોઈ મુલાકાત નથી, જ્યારે 4 વોર્ડમાંથી કાઢવું જોઈએ, 5 વોર્ડમાંથી પાણી કાઢવું જોઈએ, ત્યારે અમારે 4 શા માટે કાઢ્યું, આ માટે કાઢ્યું, એક જ વિસ્તારનું પાણી કાઢવા જોતા ને, આજે આ પાણીનો
કામ ગયા અમે જોઈ રહ્યા છે કે આ પાણી કામ થઈ રહ્યું નહીં મળે. આ જો પાણી કેટલું ભરાઈ રહ્યું છે તમે જોઈ શકો છો. આજે આ થાંભલો લાઈટ ન પડવાનો એની જવાબદારી કોણ લેવાની? અમારે આ જવાનું આ જવાનું કઈ જગ્યાથી જાય? અમે અમારો જગ્યા જવાની જગ્યા નથી રાખી. આ લોકોએ આજે દેવે તંત્ર અડી ઓળસ થઈ ગયા અને પૈસા તો તાત્કાલિક વેચવામાં આવ્યા. માટે હું આ ભારતીય જનતા પક્ષના કાર્યકર રીતે હું એક વિનંતી કરું છું કે વિધાનસભા